ભરૂચ લોકસભાની બેઠક ઉપર કયા પક્ષનો કયો ઉમેદવાર તે વાતને લઈ કુતૂહલ સર્જાયું છે. લોકસભાની ચૂંટણીની તારીખ નક્કી થતાની સાથે ચૂંટણીમાં ઉમેદવારી કરવા રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયા છે, ત્યારે ભરૂચમાં 5 ટર્મથી ચૂંટાઈ આવતા મનસુખ વસાવાની ટિકિટ કપાઈ તો તેના બદલે દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ પ્રખર ટિકિટના દાવેદાર હોવાનું જણાઈ રહ્યું છે. 1998થી ભરૂચ લોકસભાની બેઠક મનસુખભાઈ વસાવાએ જાળવી રાખી છે, ત્યારે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે ભાજપમાંથી મનસુખ વસાવાને રિપીટ ન કરનાર હોવાની વાતને લઈ ભારે કુતૂહલ સર્જાયું છે. મનસુખભાઈ વસાવા ચૂંટણી બાદ ભૂગર્ભમાં જ ઉતરી જતા હોવાના આક્ષેપો અનેકવાર મતદારોએ કર્યા છે. હાલની ચૂંટણીમાં પુનઃ દાવેદારી કરનાર હોવાથી તેઓ પ્રજા સમક્ષ જોવા મળી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મનસુખભાઈ વસાવાને ટિકિટ નહીં અપાય તો ભરૂચ લોકસભાની ટિકિટના પ્રખર દાવેદાર દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ હોઈ શકે તેમ છે, તો સામે કોંગ્રેસમાં પણ ટિકિટ મેળવવા રાજકીય નેતાઓએ દિલ્હી ધામા નાખ્યા છે, જેમાં કોંગ્રેસમાંથી સુગર ફેક્ટરીના ચેરમેન સંદીપ માંગરોલા તેમજ યુવા કાર્યકર તરીકે ટિકિટના દાવેદાર શેરખાન પઠાણ પણ હકદાર છે, તો આમોદના મહેબૂબ કાકુજી પણ ટિકિટના દાવેદાર છે, કારણ કે તેઓના કાકા ઇકબાલ કાકુજી જેઓ 2 વખત લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને તેઓ પ્રથમ વખત માત્ર 8,000 જેટલા નજીવા મતથી હાર્યા, જ્યારે બીજી વખત 28,000 મતથી હારી ચૂક્યા હતા. તો મહેબૂબ કાકુજીને ટિકિટ મળે તો પણ ચૂંટણીમાં રસાકસી રહી શકે, તો ઝાડેશ્વરના જયેશભાઈ પટેલ પણ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવવાના હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો આ વખતની લોકસભાની ચૂંટણીમાં બીટીપીના ઉમેદવારો પણ ચૂંટણી લડવાના મૂળમાં છે, કારણ કે 5 રાજ્યોની ચૂંટણીમાં બીટીપીના ઉમેદવારો જીત હાસિલ કરી ખાતું ખોલાવી નાખ્યું છે. તો જો બીટીપી પણ લોકસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે તો આદિવાસી મત બેંક પર ભાજપને જીતવા માટે તંતોડ મહેનત કરવી પડશે તે નિશ્ચિત છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભાજપમાં 5 ટર્મથી ચીપકી રહેલા મનસુખભાઈ વસાવાની ટિકિટ કપાઈ તો તેઓ અન્ય પક્ષમાંથી ચૂંટણી જંગમાં ઉતરશે, તો ભરૂચમાં ત્રિપાખ્યો નહીં પણ 4 પાખ્યો ચૂંટણી જંગ જામશે, તેમાં કોઈ જ બે મત નથી તેમ જણાઈ રહ્યું છે.